ડાંગમાં લીંબડીમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. તસ્કરો ઘરમાં ઘૂસતા મકાન માલિકે પોલીસને ફોન કરતા ઉદ્ધતાઈ ભર્યો જવાબ મળ્યો છે. લીંબડી પોલીસ મથકમાંથી ફરિયાદીને અયોગ્ય જવાબ મળ્યો છે. ફોન કરતા ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશનમાં આવવા માટે કહ્યું. પોલીસે ફોન ઉપાડ્યો પણ સંભળાતું ન હોવાની વાત કરી. પોલીસ અને ફરિયાદી વચ્ચેની વાતચીતનો ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. દાહોદની આ ઘટના છે. લીંબડીમાં પોલીસની કામગીરી સામે સવાલો થયા. હેલો, સાંભળો છો? અરે સાહેબ, અંદર ઘુસી ગયો છે. કોઈ ચોર છે? હે? કોઈ ચોર ઘુસ્યો? ચોર અમારા ઘરમાં. ચોર ઘુસી ગયા? હમ, ઘરમાં. જી, કઈ જગ્યાએ? ચરોદ રોડ સપના હોટલ ની સામે દુકાન છે મારી. ત્યાં સપના હોટલ ની સામે? હમ, હા. તો પણ મને પૂરું જાગવા દો, લખવા દો, પછી પોલીસ આવશે ને. એટલે કાલે ગુસ્સે કામ કરો, લીંબડી આવે ને ફરિયાદ આપી દો. ઓ સાહેબ, મારા અંદર ચોર ગુસ્સે થઈ, ફરિયાદ લખવા માટે આવું મેં. ઉત્સવ ફોન લાઈન પર જોડાયેલા છે. ઉત્સવ, દાહોદમાં લીંબડીમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉદભવી રહ્યા છે. ચોર ઘરમાં ઘુસ્યા, મકાન માલિકે મદદ માટે ફોન કર્યો, પરંતુ પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે દાહોદ આવો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. જી સોનલ, જે લીંબડીના જાલોર ઉપર આવેલા એક મકાન ની અંદર જે ચોર ઘુસ્યા હતા, 6-7 જે અજાણ્યા ચોર ઘુસ્યા હતા, તે સમયે જે ઘર માલિક છે તેને પોલીસ લીંબડી પોલીસ મથકે ફોન કરતા જાણ કરી હતી કે ચોર ઘુસ્યા છે. ત્યારે જે પોલીસ કર્મીએ જે ફોન ઉપાડ્યો હતો તેને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો. અને ચોર ઘરમાં ઘુસ્યા હોવા છતાં પણ તમે લીંબડી પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ નોંધાવી દો એમ કહીને આ તમને નંબર કોણે આપ્યો તેવા શબ્દો કહ્યા હતા. ત્યારબાદ જે ચોર છે તે ચોરી કરીને 10-15 હજાર રૂપિયા જેટલી રકમ લૂંટીને જતા રહ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક જે લીંબડી પોલીસ સ્ટેશનની જે બે દરકાર યાની અંદર જે સામે આવી રહી છે કે ચોર ચોરી કરતા હોવા છતાં પણ જે પોલીસને જાણ કરતા જે પોલીસ જે જવાબ નથી આપી રહી અને સમસ્યા પહોંચી નથી રહી. ઉત્સવ, ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. મકાન માલિક છે, તેમની સાથે તમારી કોઈ વાતચીત થઈ છે? પોલીસનું જે આ જે કૃત્ય છે તેનાથી પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હજી જે મકાન માલિક છે તેમની સાથે જે અમે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મેં જે 2:30-3 વાગ્યાના ગાળામાં જે લીંબડી પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો ત્યારે જે પોલીસ કર્મીએ જે ફોન ઉપાડ્યો હતો ત્યારે તેમના નંબર કોણે આપ્યો પોલીસ સ્ટેશનનો તેવું કહીને ફોન મૂકી દેવામાં આવ્યો હતો. જેનાથી જે ઘર માલિક છે તે લીંબડી પોલીસને જે સવારે જાણ કરતા જે ખબર પડી હતી કે ત્યાં ઇસમ છે તેને ફોન કારોબાર મૂકી અને કોઈ જાણ નથી કરી. જે મકાન માલિક છે તેમના ઘરમાંથી ચોર ચોરી કરી અને નાસી ગયા છે, અત્યારે શું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? અત્યાર સુધીમાં હજી કોઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ તો જે લીંબડી પોલીસ મથકે જે ઘર માલિક છે તે જે ચોરી થઈ તેના અનુસંધાને જે ફરિયાદ નોંધાવીને આગળ કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે. જી, આભાર તમામ વિગતો માટે. તો દાહોદની આ ઘટના છે. દાહોદમાં એક વ્યક્તિના મકાનમાં ચોર ઘૂસી ગયો અને મદદ માટે જ્યારે પોલીસને ફોન કર્યો છે ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું તે બિલકુલ યોગ્ય નથી. દાહોદમાં પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવો. જ્યારે કોઈ માણસના ઘરમાં ચોર ઘૂસી જાય છે 100 નંબર પર જ્યારે ડાયલ કરવામાં આવે છે ત્યારે તાત્કાલિક મદદ આપવામાં આવશે, તાત્કાલિક મદદ કરવામાં આવશે તેવા વાયદાઓ પોલીસ કરે છે. પરંતુ ખરેખર જ્યારે જનતાને પોલીસની જરૂર હોય છે, મદદની જરૂર હોય છે ત્યારે પોલીસ દ્વારા અયોગ્ય જવાબ આપવામાં આવે છે. કેવી રીતે કોઈ માણસના ઘરમાં જ્યારે 4-5 જેટલા ચોર ઘૂસી આવે ત્યારે કોઈ માણસ મકાન માલિક કેવી રીતે ઘરની બહાર નીકળી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે જાય. અત્યારે અમે ધારાસભ્યને ફોન કરી રહ્યા છીએ પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. પ્રજા પરેશાન થઈ રહ્યા છે અને ધારાસભ્ય મૌન સેવી રહ્યા છે. તો લીંબડી પોલીસ સ્ટેશનના PSI PG ગોહિલ આપણી સાથે જોડાયેલા છે. દાહોદની સર, કે જે મકાન માલિકના ઘરમાં ચોર ઘૂસી આવે છે જયારે 100 નંબર પર મદદ માટે કોલ કરે છે ત્યારે પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે પોલીસ સ્ટેશને આવો, ફરિયાદ નોંધાવો, આ કેટલું યોગ્ય? શા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી ન થઈ? જી, એના માટે એના વિરુદ્ધમાં પોલીસ કર્મચારી સુસાગર પગલા લઈ લીધા છે. એવા SP સાહેબ પોલીસે હાજર છે, ફરિયાદીની ફરિયાદ પણ લઈ લીધી છે. એટલે એ કર્મચારી વિરુદ્ધ ડિસિપ્લિન વિરુદ્ધમાં રિપોર્ટ કરી એના વિરુદ્ધમાં SP સાહેબે સુસાગર પગલા લઈ લીધા. એ જે વ્યક્તિ છે, જે અધિકારી છે, એ કોણ છે? તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી? કારણ કે આમ પણ સામાન્ય જનતા મોટા ભાગે સર પોલીસના નામથી ડરે જ છે, પરંતુ આવી રીતનું જે વર્તન છે એનાથી તો વધારે ડરશે. જી જી, એના હેડ કોન્સ્ટેબલ PSO તરીકે હતા.
છો, એમના વિરુદ્ધમાં ખાતાકીય પગલા નફાકીય રહે એસપી સાહેબે કાર્યવાહી કરી દીધી છે. હાલમાં પીવાય એસપી સાહેબ પોલીસ હાજર છે. શું કાર્યવાહી કરી, સસ્પેન્ડ કર્યા એમને? હા, એટલે અમે રિપોર્ટ કર્યો હતો ડીસીપીના વિરુદ્ધમાં. એસપી સાહેબ હવે એના વિરુદ્ધમાં અલગ કાર્યવાહી કરે છે. પછી આપણે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં 4-5 જેટલા ચોર અત્યારે દેખાઈ રહ્યા છે, એ મકાન માલિક પણ ડરી રહ્યા છે. આ લોકોની સામે કેવા પ્રકારની, આ લોકો પોલીસ પકડમાં છે અત્યારે? ના, એ નીકળી ગયા છે અને એનો ફરિયાદ લઈ દીધી છે. શોધખોળ ચાલુ છે એના ગમ તાવો ડેટા અને બધી લઈ કાર્યવાહી ચાલુ છે. જી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે પોલીસ કર્મી છે કે જેમણે ઘર માલિકે વાત કરી હતી, અજીતભાઈ ડામોર જોડાયેલા છે. અજીતભાઈ, તમને મોડી રાત્રે ફોન આવ્યો, એક મકાનમાંથી ફોન આવ્યો, મકાન માલિકે ફોન કર્યો કે અમારા ઘરમાં ચોર આવ્યા છે. તમે તેમને એવું કહી રહ્યા છો કે દાહોદ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવો, કેવી રીતે આવું કહી શકો તમે? હેલો, તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. દાહોદની આ ઘટના છે, પોલીસની કામગીરી સામે સવાલો અત્યારે ફરી એક વખત ઉઠી રહ્યા છે. કારણ કે મકાન માલિકના ઘરમાં જયારે ચોર આવી ગયો ત્યારે દાહોદ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવવાની વાત પોલીસે કરી.